રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI CYSS દ્વારા થાળીઓ વગાડીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ગત તારીખ 19/4/2024 રોજ જે BCA સેમ4નું પેપર લીક થયું હોય તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રહેમ નજર હોય એવું અમને લાગી રહ્યું છે. આટલી વાર વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાની રહેમ નજર આમાં રાખતા હોય એવું અમને લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને કેવી રીતે અન્યાય કરવો, આવી રીતે વિદ્યાર્થીઓને કેવી રીતે પેપર કાંડ કરવો, આ એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું અત્યારે લક્ષ્ય હોય એવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આટલા બધા દિવસ થતા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાડી ચામડીના સત્તાધીશો આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું અમને લાગી રહ્યું છે. આજે રાજકોટ શહેર NSUI તેમજ સમગ્ર CYSSની ટીમની એક જ માંગ છે કે યોગ્યમાં યોગ્ય પગલાં લેવામાં આવે, આ પેપર કાંડ બદલ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જે પણ આમાં સંડોવાયેલા હોય એના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવામાં આવે, જે હજી સુધી થઈ નથી આટલા દિવસ હોવા છતાં પણ. એટલે ક્યાંક ને ક્યાંક આજે NSUI અને CYSSની સંયુક્ત રજૂઆત છે. જો પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થી સંગઠનો આવનારા દિવસોમાં રોડ પર પણ ઉતરશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કરશે એ મારી તમને ખાતરી.